नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विषय सामान्य ज्ञान आंतरराष्ट्रीय संस्थाओं एमां आपणे आंतरराष्ट्रीय संस्थाओं विषे केटलीक माहिती मेळवी हती। आपणे जोईए आगळ NAM नॉन એલાઇડ મૂવમેન્ટ બિન જોડાણવાદી દેશો એની સ્થાપના ક્યારે થઈ હતી તો 1961માં બેલગ્રેડ એટલે સર્બિયામાં થઈ હતી। શરૂઆતમાં 25 સભ્ય દેશો હતા જ્યારે આજે 118 સભ્ય દેશો છે। શરૂઆતમાં 25 હતા અને હાલ કેટલા છે તો 118। તેનો મુખ્ય ઉદ્દેશ દુનિયાની મહાસત્તાઓ સામે નાના દેશોના સ્વતંત્રતા ને હિતોના રક્ષણ કરવાનો છે। આ સંગઠનની સ્થાપનામાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઇન્ડોનેશિયાના પ્રથમ પ્રમુખ સુકર્ણો, ઇજિપ્તના પ્રમુખ નાસર વગેરેનો મુખ્ય ફાળો હતો। હવે એના હેતુ પૂછી શકીએ આપણે તો એ આપણે લખવાના કે પૂછે કે એનો મુખ્ય ઉદ્દેશ કયો છે। NAM નોન એલાઇડ મૂવમેન્ટનો બિનજોડાણવાદી દેશોને એના માટે એનો શેનો હેતુ શું હતો એમનો તો નાના દેશોને સ્વતંત્રતા અને હિતોનું રક્ષણ થાય। એનામાં કેટલા સભ્યો છે, એની સ્થાપના ક્યારે થઈ, એ રીતે પ્રશ્ન પૂછી શકે। OPEC ઓર્ગેનાઇઝેશન્સ ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કનેક્ટર્સ તેની સ્થાપના 1960માં થઈ હતી। તે સમયે તેમાં 5 સભ્ય દેશો હતા, ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને વેનેઝુએલા। હાલમાં 14 સભ્યો છે, એનામાં આ 5 સભ્યો હતા। શરૂઆતમાં તેની સ્થાપના ક્યારે થઈ હતી અને એના શરૂઆતના 5 સભ્યો દેશો કયા હતા તેના આપણે નામ લખી શકીએ। અને હાલ 14 સભ્યો છે જેમાં કતાર, ઇન્ડોનેશિયા, લિબિયા, યુએઈ, ઇલિજીરિયા, નાઇજીરિયા, એક્વાડોર, ગેબોન અને અંગોલા અને ઇક્વેટોરિયલ ગિની છે। તેનું મુખ્ય મથક વિયેનામાં આવેલું છે। હવે એવું પૂછી શકે કે તેનું મુખ્ય મથક ક્યાં છે, તેનું મુખ્ય મથક છે વિયેના, SAARC સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનિયન કોઓપરેશન। તેની સ્થાપના 1985માં ઢાકા બાંગ્લાદેશમાં થઈ હતી। સ્થાપનાની વર્ષ પૂછે, તેના મુખ્ય હેતુ પરસ્પર પ્રાદેશિક સહકાર સાધવાનો છે। શરૂઆતમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, માલદીવ, ભૂતાન અને 7 દેશો તેના સભ્ય હતા। વર્તમાનમાં 8મો સભ્ય અફઘાનિસ્તાન જોડાતા કુલ સભ્યની સંખ્યા 8 થઈ હતી। આ 7 શરૂઆતના સભ્યો હતા, એના સભ્ય દેશોના નામ પૂછે તો નામ લખવાના અને એના હાલના સભ્યો કેટલા છે તો 8। તેનું મુખ્ય મથક કાઠમંડુ એટલે કે નેપાળ છે। હવે તમને લોગો આપીને પણ પૂછી શકે કે આ શેનો છે તો આપણે લખી શકીએ કોમનવેલ્થ એટલે કે રાષ્ટ્ર સમૂહ। તેની સ્થાપના 1931માં થઈ હતી। મૂળ એક સમયે બ્રિટનની હકુમત હેઠળના દેશો તેના સભ્યો છે। વર્તમાનમાં 53 દેશો તેના સભ્યો છે, કેટલા છે 53। ભારત, શ્રીલંકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, કેન્યા, દક્ષિણ આફ્રિકા વગેરે દેશો તેના સભ્યો છે। એ 53 દેશોમાં આ બધા દેશોનો સમાવેશ થાય છે। તેનું મુખ્ય મથક લંડન આવેલું છે એટલે કોમનવેલ્થનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો લંડન। ઇન્ટરપોલ ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન એની સ્થાપના 1923માં થઈ હતી। તેનું મુખ્ય ઉદ્દેશ વિશ્વના વિવિધ દેશોને પોલીસ સત્તાવાળાનો સહકાર આપવાનો છે। એનો મુખ્ય ઉદ્દેશ શું છે તો અહીં ઇન્ટરપોલનો મુખ્ય ઉદ્દેશ શું છે એમ પૂછી શકે અને એનો લોગો પૂછી શકે તો અહીં લખેલું જ હોય છે ઇન્ટરપોલ, તેનો લોગો પૂછી શકે। એના સિવાય એનો હેતુ મુખ્ય ઉદ્દેશ શું છે તો પોલીસ સત્તાવાળાને સહકાર આપવાનો છે। વર્તમાનમાં 192 દેશો તેના સભ્યો છે, વર્તમાનમાં કેટલા દેશો એના સભ્ય છે તો 192। તેનું મુખ્ય મથક લાયોન ફ્રાન્સમાં આવેલું છે, તેનું મુખ્ય મથક પૂછી શકે। એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંક
તેની સ્થાપના 1966માં થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ સભ્ય દેશો તેના આર્થિક વિકાસ માટે નાણાકીય સહાય આપવાનો અને વેપાર વૃદ્ધિનો પ્રયાસ કરવાનો છે. એનો મુખ્ય ઉદ્દેશ શું છે એડીબીનો? કે એનો મુખ્ય ઉદ્દેશ છે કે આર્થિક વિકાસ માટે દેશોને સહાય કરવાનો અને વેપાર વૃદ્ધિ કરવાનો છે. વર્તમાનમાં 67 સભ્ય દેશો છે. તે પૈકી 48 સભ્ય દેશો એશિયા અને પેસિફિક ક્ષેત્રના છે. 48 સભ્ય દેશો ક્યાંના છે? એશિયા અને પેસિફિક ક્ષેત્રના છે, જ્યારે 19 વિશ્વના અન્ય ક્ષેત્રોમાં છે. તેનું મુખ્ય મથક મનીલા ફિલિપાઇન્સમાં આવેલું છે. તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મનીલા એટલે કે ફિલિપાઇન્સમાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય અદાલત અ સ્ટ્રોંગ આઈસીસી, તેનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે. તે નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે. તેમાં 15 ન્યાયાધીશો હોય છે. તેની સરકારી ભાષા ફ્રેન્ચ તથા અંગ્રેજી છે. તેની સરકારી ભાષા કઈ છે? ફ્રેન્ચ તથા અંગ્રેજી. પૂછી શકે કે આંતરરાષ્ટ્રીય અદાલતની સરકારી ભાષા કઈ છે? તો ફ્રેન્ચ તથા અંગ્રેજી છે. નીચે આપેલમાંથી આંતરરાષ્ટ્રીય અદાલતની કઈ ભાષા છે? તો જો ફ્રેન્ચ આપેલી તો ફ્રેન્ચ, અને અંગ્રેજી આપેલી હોય તો અંગ્રેજી. જો બંને આપેલી હોય તો બંને લખવાની રહેશે.